માને અભણ માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બેરો છે કે બોળો છે, મોટો થઈને કેવો નીકળશે કેવી નીકળશે, અને આપણું મોઢું જોયા વગર આપણી અભણમાં આપણા જન્મ પહેલા લંગોટ મારુતિ અને ભોદડીઓ બનીને રાખે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. This is first sight of love. And for that reason, we have our mother not been able to. આજે આપણે ગુજરાતને એક મેસેજ આપવો છે કે આજે મોરબીમાં અહીં બેઠેલા તમામ લોકો સાહેબ છે ને મુસ્લિમ સમાજ પાસેથી એક સરસ વાત શીખતાં કરશે, પણ મા બાપને ઘરના ઘરમાં મૂકવા નહીં જાય સાહેબ. કે હસન મોચીની વાત છે, આપણામાં ગણપતિની છે સાંભળે તો, પણ સાહેબ બીજો ધર્મ છે મા બાપને પગે લાવવો. આજે આપણે બે હાથ ઊંચા કરી ભૂલો ભલે બીજું બધું મા બાપ ઉતાર પાછો આવો, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકારેના એને વિશ્વસો નહીં, લાખો કમાતા હો ભલે મા બાપ જેના નાથ રહ્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. આપ સૌના ખૂબ ખૂબ આભાર. શિક્ષણ મંત્રી કોણ હોય, આરોગ્ય મંત્રી કોણ હોય, તેજસ પટેલ સેવા ડોક્ટર હોય, સવાલ શું છે? લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે કે જે લોકો જે ગામના કોર્પોરેટર જેને ઘરમાં ચાદર લાવવાની ખબર નથી પડતી ગામના બગીચા બનાવે છે. આજે તમે મોરબીની હાલત જો, પથ્થર ઠોકી નાખી આખા મોરબીની, પાઇપો ખાડાઓ કેટલી ગંદકી, 5000 ટ્રક જે ગામમાંથી રોજનો માલ લોડ અપલોડ થતો હોય એ ગામ આખું દુનિયા જોવા આવે એવું હોવું જોઈએ. મને, હું રાજકારણનો માણસ નથી, મારે કોંગ્રેસ ભાજપથી લેવા દેવા નથી, પણ દુઃખ થાય છે કેમ કે વિઝનરી નરેન્દ્રભાઈના નામે નીચે બધા ચડી ખાય છે, ના ચાલે સાહેબ. આજે જે માણસો ચૂંટાઈ ના એને ખબર કે મોરબીમાં આટલી ટ્રકો આવે છે, આટલો ટ્રાફિક જામ છે. આજે મને અહીં 10 મિનિટ આવતા 1 કલાક થયો, 1000 માણસ બેસી રહ્યા, આ વિકાસ છે આપણો? કોઈ બોલતું નથી, બધા ડરે છે સાહેબ, અને એટલે વિષય તો કે ડર કે આગે જીત હોતી હે. બોલવા માટે હું એવું ચાહું છું, પ્રોમિસ આપું છું કે વર્ષમાં એક વાર આવીશ, પણ તમારે મને આજે પ્રોમિસ આપવું પડશે કે આજે જ આપણે ઘરે જઈ અને મા બાપને પગે લાગીશું. કરી શકીએ? અને તમે ઘરે જઈને પગે લાગશો, શું જોવા? પૈસા નહીં મળે. હલો વાલીઓ, વાલ્મીકી ક્યાંથી થઈ ગયો સાહેબ? આજે આપણે મોરબી વાળા તમે આ જ્ઞાનોત્સવ એના આયોજકોના માટે પહેલા એકવાર જોરદાર. સાહેબ પહેલા તો પરિસ્થિતિ એવી છે કે એક ધર્મ વ્યવસ્થા ને એક રાજકારણ અને એજ્યુકેશન સિસ્ટમ એટલું બકવાસ થઈ ગયું છે કે યુવાન ફાફે ચડી ગયો છે. 5000 નોકરીઓ માટે 10 લાખ યુવાનો આવે બતાવે છે કે શું કરવાની જરૂર છે. એક યુવાન નરેન્દ્રભાઈ જે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરે છે એ ક્યાંય થતું જ નથી, અને એટલે બધા જોબ શોધે છે. માણસને જ્યાં સુધી સ્કૂલ કોલેજમાં સ્કિલ શીખવવામાં નહીં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ કદી બદલાવાની નથી. આપણી 5000 વર્ષની જે સંસ્કૃતિ હતી, આધ્યાત્મિકતા હતી, મા બાપનું મહત્વ હતું, લગ્ન જીવનની મહત્વતા હતી, આ બધું એજ્યુકેશનમાંથી અંગ્રેજો કાઢીને ગયા. એટલે માત્ર ભણન પહેલો નંબર લાવો તો છેલ્લા નંબર વાળા શું ભીખ માંગશે? છેલ્લા નંબર વાળો પણ માણસ છે, એને પણ સફળ થવાનો ચાન્સ છે, પણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું થતું નથી. એટલે યુવાનોને કહું છું કે બહુ આશા રાખ્યા કે જાતે ઉભા થવું પડશે, અને હું જે વિષય પર બોલું છું એ આપણી જે ગીતા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ઉપર આધાર રાખીને આપણે જીવીશું તો આપણું જીવન બહુ સુખમય થશે, સરસ મજાનું થઈ જશે. જાળાની વચ્ચે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં સામાજિક સુરક્ષા કેટલી છે? આ વખતે ફિલ્મફેર એવોર્ડમાં એક શોર્ટ ફિલ્મ જીતી છે, જેટલી મારી દીકરીઓ છે બહેનો જ પહેલી જે જીતી છે એ ફિલ્મ. દિલ્હી ક્રાઇમ ઉપર એક નાનકડી 23 મિનિટની ફિલ્મ છે. એક દીકરી ઘરે નથી પહોંચતી, એને શોધવા માટે એક મા નીકળી. જરૂરી નથી કે નાની યંગ 20, 22, 12, 14, 15 આવી સ્ત્રીઓની સુરક્ષા હવે જોખમમાં છે. જરૂરી નથી.